નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાબા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. બનાસકાંઠા અમીરગઢ બનાસ નદીના ઘોડાપુર આવતા અમીરગઢ તાલુકામાં 4 ગામ પાણી વિહોણા. ડાબેલા, ખારી, રબાડિયા અને ઝાબા ગામોના પીવાના પાણી માટે વલખા. અમીરગઢ તાલુકામાં છેવાડાના ગામે સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ બનાસ નદીના પટમાં કૂવો બનાવી પાઇપલાઇન દ્વારા ગામડે ગામડે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. પીવાના પાણીની વ્યવસ્થા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવે, જે કોન્ટ્રાક્ટર દ્વારા ગિરિતી આચવાના આસનથી પાણીની પાઇપલાઇન નદીના પટમાં અદ્રવ્ય ગોઠવવામાં આવેલ. હાલમાં બનાસ નદીના ઘોડાપુર આવતા પીવાના પાણીને પાઇપલાઇન તણાઈ જવા પામી છે અને કૂવા ભરાઈ જતા મોટર પણ ડૂબી જવા પામેલ છે, જેના લીધે ડાબેલા, રબાડી, ખારી અને ઝાબા ગામના ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવેલ છે. અમારા પ્રતિનિધિએ ઓચિંતી મુલાકાત લેતા બનાસ નદીના પટમાં પાણી વ્યવસ્થા સંપૂર્ણ નાશ પામેલ જણાઈ આવેલ છે, જે બાબતે ગ્રામજનોને સંપર્ક કરતા જાણવા મળેલ છે કે લાગતા વળગતા અધિકારીઓને મૌખિક જાણકારી આપેલ, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છીએ, તો શું જ્યાં સુધી પાણી પુરવઠા વિભાગના રજૂઆત કરવામાં ન આવે ત્યાં સુધી 4 ગામોને પીવાના પાણી માટે વલખા મારવા પડશે? અમો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીડિયા માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે અમીરગઢ તાલુકામાં 4 ગામોને સત્વરે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે.